નાસિક પંચવટી. નાસિક પ્રાચીન કાળથી ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક કારણોથી પ્રખ્યાત છે. કહેવાય છે કે અહીં વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામે પોતાના પિતા રાજા દશરથની ક્રિયાકર્મ વિધિ ગોદાવરી નદીના તટ પર કરી હતી. અહીં આખા ભારતના લોકો પોતાની આત્મશાંતિ માટે અને પિતૃતર્પણના શ્રાદ્ધ કરાવવા માટે પધારે છે. શ્રી રામની તપોભૂમિ કહેવાય છે. સાતારાના શ્રી ચિત્રરાવજીએ ઈસવીસન 1689માં રામઘાટ ઘણા જ ભક્તિભાવથી બનાવડાવ્યો છે. રામકુંડની નજીક જ લક્ષ્મણકુંડ અને એની બાજુમાં જ સીતાકુંડ પણ સ્થિત છે. રામઘાટની આજુબાજુમાં ઘણા પ્રાચીન અને ઐતિહાસિક મંદિરો પણ દર્શન કરવા યોગ્ય છે. રામઘાટની નજીક માતા ગંગાનું મનોહર ગંગા ગોદાવરી મંદિર સ્થિત છે. આ મંદિર બધા મંદિરથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તેની બાજુમાં જ આવેલું કપાલેશ્વર મંદિર રામઘાટની સામે જ સ્થિત છે. આ મંદિરમાં નંદી નથી, આ જગ્યાએ ભગવાન શંકરે નંદીને પોતાના ગુરુ માન્યા હતા. કારણ કે ભગવાન શંકરના બ્રહ્મહત્યાના સમયે નંદીએ તેમને મુક્તિનો માર્ગ બતાવ્યો હતો. શ્રી નારોશંકર મંદિર. કલાત્મક દ્રષ્ટિએ નારોશંકર મંદિર અત્યંત કલાત્મક અને પ્રાચીન છે. આ મંદિરના દ્વાર પર મોટો ઘંટ લગાવેલો છે, જે મંદિરની શોભા વધારે છે. અહીં હનુમાનજી બે મુખી કહેવાય છે. પૂર્વ દિશામાં હનુમાનજી હાથ જોડીને ઉભા છે અને પાછળની બાજુ હનુમાનજીના પગની નીચે જંબુતાવી રાક્ષસનું માથું છે, જેનો હનુમાનજી દ્વારા વધ કરાયો હતો. શ્રી સુંદરનારાયણ મંદિર. સુંદરનારાયણ મંદિર વિક્ટોરિયા પુલની નજીક આવેલું છે, જે અત્યંત પ્રાચીન અને શિલ્પકારિક છે. વિષ્ણુજીએ એકવાર દેવી વૃંદાનું પતિવ્રત ભંગ કર્યું હતું. દેવી વૃંદાએ વિષ્ણુજીને શ્રાપ આપ્યો હતો. આ શ્રાપના કારણે વિષ્ણુજીની સુંદરતા દિવસે દિવસે નષ્ટ થવા લાગી હતી. વિષ્ણુજીએ શ્રાપથી મુક્તિ મેળવવા માટે રામઘાટ પર સ્નાન કર્યું અને તેઓ આ શ્રાપથી મુક્ત થયા. કાળા રામ મંદિર. આ મંદિર નાસિક પંચવટીનું એક પ્રમુખ મંદિર છે. વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામે આ જગ્યાએ નિવાસ કર્યો હતો. એ જ સ્થાને આ કાળા રામ મંદિર બનાવવામાં આવ્યું છે. સીતા ગુફા. અહીં વનવાસ દરમિયાન સીતા માતા રામજીની સાથે રહ્યા હતા અને આ જગ્યાએ જ રાવણે બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને સીતા માતાનું હરણ કર્યું હતું. તેની નજીક પંચવટી નામે પ્રસિદ્ધ ક્ષેત્ર છે. ત્યાં વળના 5 ઝાડ છે, તેથી જ એ સ્થળનું નામ પંચવટી પડ્યું છે. શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પણ અહીં બાજુમાં જ સ્થિત છે. તપોવન. તપોવન પુરાણકાળથી જ નાસિકનું અત્યંત પ્રાચીન ક્ષેત્ર છે. અહીં ઋષિમુનિઓએ તપસ્યા કરી અને જગતનો ઉદ્ધાર કર્યો છે અને મોક્ષને પ્રાપ્ત કર્યા છે. અહીં કપિલ મુનિની તપોભૂમિ છે. આ ભૂમિ પર સીતાહરણ પહેલા સીતા માતાને અહીં અગ્નિદેવ પાસે અગ્નિતીર્થ પર રાખવામાં આવ્યા હતા.
અને સીતામાતાનું હરણ માયાવી સ્વરૂપે રાવણ દ્વારા કરવામાં આવ્યું હતું અને રાવણ વધ કર્યા પછી ફરીથી સીતાજીનું મૂળ રૂપ અગ્નિતીર્થ પાસેથી પાછું લેવામાં આવ્યું અને તેની નજીક જ છે સુરપંખાનું સ્થાન. અહીં લક્ષ્મણે રાવણની બહેન સુરપંખાનું નાક કાપ્યું હતું.